આપ જે રહ્યા છો ઝી 24 કલાક ખબર ટોપ છે સાથે હું છું આપની સાથે દીક્ષિતા. શરૂઆત કરીશું રાજ્યની ટોપ 10 ખબરોથી. કોરોના ગાઈડલાઈનના નિયંત્રણોમાં આવતીકાલથી વધુ રાહતો લાગુ. રાજ્ય સરકારે આ મામલે નોટિફિકેશન બહાર પાડ્યું. 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુમાં 1 કલાકનો ઘટાડો. હવે રાત્રિ 11 કલાકથી રાત્રિ કર્ફ્યુ લાગુ થશે. ધાર્મિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં 400 લોકોને એકઠા થવાની મંજૂરી, જ્યારે લગ્ન સ્થળોમાં ફક્ત 150 લોકોને જ મંજૂરી. રાજ્ય સરકારે લગ્ન પ્રસંગો માટે 150 લોકોની મર્યાદા યથાવત રાખી છે. આજે જાહેર થશે સીબીએસઈનું ધોરણ 12નું રિઝલ્ટ. આજે બપોરે 2 વાગે ધોરણ 12નું રિઝલ્ટ જાહેર થશે. સીબીએસઈની વેબસાઇટ પર જોઈ શકાશે પરિણામ. આજે ધોરણ 12 અને બાદમાં ધોરણ 10નું રિઝલ્ટ જાહેર થશે. 16 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા. કોરોનાને કારણે પરીક્ષા કરવામાં આવી હતી રદ. ગુજરાત બોર્ડનું ધોરણ 12નું પરિણામ આવતીકાલે જાહેર થશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે 31 જુલાઈના રોજ થશે. 6 લાખથી વધુ વિદ્યાર્થીઓનું પરિણામ આવતીકાલે જાહેર થશે. સવારે 8 કલાકે ઓનલાઈન જાહેર થશે પરિણામ. બોર્ડની વેબસાઇટ પર પરિણામ જોઈ શકાશે. વિદ્યાર્થીઓ, કોરોનાના કારણે આ વખતે પરીક્ષાઓ મોકૂફ રહી હતી ત્યારે પરિણામો તમામ શાળાઓએ તૈયાર કર્યા. વડોદરાના સોખડા મંદિરમાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના દિવ્ય દેહના અંતિમ દર્શનનો આજે 3જો દિવસ છે, ત્યારે લીમડાવનમાં સ્વામીજીની સમાધિ માટે તૈયારીઓ શરૂ કરાઈ. એલઈડીના માધ્યમથી પરિસરમાં કરી શકાશે દર્શન. મહત્વનું છે કે સોખડા સ્વામિનારાયણ મંદિરના મહંત હરિપ્રસાદ સ્વામીનો સોમવારે અક્ષરવાસ થયો, જેમના પાર્થિવ દેહના દર્શને ભક્તો સહિત અનેક મહાનુભાવો પહોંચી રહ્યા છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, શંકરસિંહ વાઘેલાએ અંતિમ દર્શન કર્યા. સાથે ઉર્જામંત્રી સૌરભ પટેલે હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન કર્યા. પાટણ કોંગ્રેસના 6 પ્રમુખોએ આપ્યા રાજીનામાં. 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા પાટણ કોંગ્રેસમાં ભંગાણ. જિલ્લા પ્રમુખ અવગણના કરતા હોવાથી આપ્યું રાજીનામું. પાટણ જિલ્લા મહિલા પ્રમુખ, સેવાદળ પ્રમુખ, સોશિયલ મીડિયાના પ્રમુખ સહિતના 6 રાજીનામા પાટણ જિલ્લાના અલગ અલગ ડિપાર્ટમેન્ટના પ્રમુખોએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને આપ્યું રાજીનામું. પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખથી નારાજ કાર્યકરો પણ આપી શકે છે રાજીનામું. આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી. બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીની આજે કરોડોના કામોનો મંજૂરી. સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશનર વિભાગમાંથી કુલ 38 દરખાસ્ત મંજૂર થઈ. 1 દરખાસ્ત પરત કરવામાં આવી. સ્ટેન્ડિંગ કમિટી નવી 3 કાર માટે રૂપિયા 47 લાખની રકમની મંજૂરી આપી. શહેરમાં કુલ 12 જગ્યા પર પે એન્ડ પાર્કિંગને મંજૂરી. વોર્ડ નંબર 11માં 24 મીટરના 2 નવા રોડ બનાવવામાં આવશે. ન્યારી ડેમ ખાતે સેલ્ફી પોઈન્ટ પર જાળી ફિટ કરવામાં આવશે. અમદાવાદમાં સાણંદ તાલુકામાં આરો પ્લાન્ટ કૌભાંડમાં તપાસ એજન્સીઓ દોડતી થઈ. ડીડીઓએ તપાસના આદેશ આપતા અધિકારીઓએ રૂબરૂ તપાસના આદેશ અપાયા. અધિકારીઓ શાળામાં પહોંચે તે પહેલા આરો પ્લાન્ટ મુકાયા. પ્લાન્ટ મુકાયાની ગણતરીના મિનિટોમાં તપાસ અધિકારીઓએ શાળાની મુલાકાત લીધી. કૌભાંડને ઢાંકવાનો પ્રયાસ કરાતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા. અમદાવાદમાં રસી લેવા માટે બોડકદેવ સેન્ટર પર લોકોની લાંબી લાઈનો જોવા મળી. વરસાદ માહોલ વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકો રસી લેવા માટે સેન્ટર ઉપર ઉમટ્યા હતા. સેન્ટર ખુલે તે પહેલેથી જ વહેલી સવારથી લોકોની રસી લેવા માટે લાંબી લાઈનો. કોરોનાની રસીની અછતના કારણે સ્થાનિકોએ હેરાનગતિનો ભોગ બનવું પડી રહ્યું છે. અમદાવાદથી કોરોના અંગેના સૌથી મોટા સમાચાર, રાહતના સમાચાર. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કોરોના દર્દીની સંખ્યા સિંગલ ડિજિટમાં પહોંચી. હાલ 1200 બેડ. કોવિડ હોસ્પિટલમાં માત્ર 8 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે કોરોનાનો પહેલો કેસ નોંધાયો ત્યારબાદ પહેલીવાર સિંગલ ડિજિટમાં કેસ નોંધાયો. એપ્રિલ અને મે મહિના બાદ કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થયો. રાજકોટમાં આજથી 2 સિનેમાઘરો શરૂ થયા. ગેલેક્સી અને આઈનોક્સ સિનેમાઘર શરૂ થયા. ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે સિનેમાઘર શરૂ થયા. પ્રથમ દિવસે ઓછી સંખ્યામાં પ્રેક્ષકો જોવા મળ્યા. 30 મિનિટના અંદરે દરરોજ 3 શો રાખવામાં આવશે. સિનેમાઘરમાં 10:30, 1:30 વાગ્યાનો શો રહેશે. રાત્રિ કર્ફ્યુના સમયમાં 1 પણ શો નહીં રહે. વરસાદી માહોલ વચ્ચે અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસમાં સતત વધારો. બેવડી ઋતુના પગલે કેસમાં નોંધપાત્ર વધારો. સિવિલ હોસ્પિટલમાં જુલાઈ મહિનામાં ડેન્ગ્યુના 29 કેસ,
चिकनगुनियाना 4 केस, चेरी मलेरियाना 10 केस, सादा मलेरियाना 14 केस नोंधाया, हेपेटाइटिस 212 केस और कॉलेरा 6 केस सिविल हॉस्पिटल में नोंधाया। चौमासामां राजकोटमां रोगचाळो वकर्यो, छेल्ला एक महीनामां बीमारीमां वधारो थयो, डेंग्यूना 8, मलेरियाना 6 केस नोंधाया, चिकनगुनियाना 3, टाइफोइड तावनो 1 केस नोंधायो, कॉलेरा 2, झाड़ा उल्टीना 27, वायरल तावना 79 केस नोंधाया, मिश्र ऋतुना लीधे जुलाई महीनामां रोगचाळो वकर्यो, लोकोने पाणी उकाळीने पीवा अने वासी खोराक न खावा सिविल हॉस्पिटल तंत्रनी अपील। गांधीनगर सिविल हॉस्पिटल में दर्दी भोजन में गरोड़ी, हॉस्पिटल में दर्दियों ने अपाता भोजन में निकली गरोड़ी, दर्दीए फरज पर हाजर तबीबों नर्सिंग स्टाफ ने अंगे की जाण करी, दर्दीए मरेली गरोड़ीवाड़ू भोजन आपवामां आव्युं, भोजन बाद दर्दीए खास ऑब्जर्वेशन में राखवामां आव्या, त्यारबाद तात्कालिक असरथी भोजन दर्दियों ने पीरसवानुं बंद करीने भोजनों नाश करवामां आव्यो, सिविल में दाखिल दर्दियों माटेनुं भोजन अक्षयपात्र संस्था में आवे छे। नर्मदा डेमनी जल सपाटी स्थिर, नर्मदा डेमनी जल सपाटी 116.51 मीटरे पहुंची, आवक और जावक 8000 क्यूसेक थता जल सपाटी स्थिर थई छे, जिल्लामां वरसादनुं प्रमाण घटता डेममां पाणीनी आवकमां कोई फेरफार थयो नथी।